સાબરકાંઠાની પોરો એટલે પ્રવાસીઓ માટે જાણે કે ગુજરાતનું મિની કાશ્મીર. પોરોમાં નવા વર્ષની રજાઓને લઈને રજાઓ માણવા માટે જાણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને પ્રવાસીઓથી ઉભરાતી આ પોરોમાં લોકો કુદરત સાથે મજા લેતા હોય છે. હાલમાં પોરોમાં વેકેશન અને રજાઓના દિવસોમાં પ્રતિદિન 5,000થી વધુ લોકો ઉમટી પડતા હોય છે અને ટ્રાફિક જામના દ્રશ્યો જળતાતા હોય છે. પોરો એટલે પૌરાણિક મંદિરો, જંગલ, નદી અને પર્વતોનો આહલાદક સમૂહ. અહીં જાણે પ્રાકૃતિક સ્વર્ગનો અહેસાસ થાય છે. સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં આવેલા પોરોના વિસ્તાર કુદરતી સૌંદર્ય માટે આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. અરવલ્લીના પર્વતોની ગિરિમારા અને વર્ણજના જંગલોનો સમન્વય અહીં સર્જાય છે અને એટલે જ આ સ્થળ સુંદર લાગે છે. પાણીના ઝરણા અને સ્વચ્છ પાણીની નદીઓએ પ્રવાસીઓના મન મોહી લે છે. રાજ્યભરમાંથી અહીં પ્રવાસીઓ જાણે કે દિલ ખોલીને કુદરતને મળવા માટે જાણે કે રજાઓમાં અહીં આવી પહોંચતા હોય છે. જૈન મંદિરોના કલાત્મક કોતરણી વાળો સમૂહ પણ પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે. આ જંગલોમાં લોકો ઘોડેસવારી, સાયકલિંગ કરવાની પણ મજા આવે છે, જેને લઈ પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડે છે. અમે વડોદરાથી અહીંયા આવ્યા છીએ. પોરો ફોરેસ્ટનું નામ સાંભળ્યું છે, પણ ખરેખર અમે આવ્યા પછી એટલું બધું મજા આવી ગઈ. અહીંયા આગળ હોર્સ રાઇડિંગ છે, ટ્રેકિંગ છે, નદી કિનારો છે, છોકરાઓને નાહવા માટે એટલી સરસ જગ્યા છે. એકચ્યુઅલી અમે લોકો વિચાર્યું કે વન ડે પિકનિક માટે આટલી સરસ, આપણે ગુજરાતની બહાર જવાની પણ જરૂર નથી, વધારે કોસ્ટ આપવાની પણ જરૂર નથી. અહીંયા જે જગ્યા છે ગુજરાતની અંદર જ, ખરેખર અહીંયા તો અમે વારે ઘડી આવીશું એવી સરસ જગ્યા છે. અને બીજા લોકોને પણ સજેસ્ટ કરીશું કે આટલી સરસ જગ્યા ઉપર ઓછા કોસ્ટની અંદર આપણે આટલી મજા મળી શકે આપણને. તો ઘણા લોકોએ વખાણ કર્યા હતા કે પોલો ફોરેસ્ટમાં બહુ સારું જોવા જેવું છે, વન્ય પ્રાણીઓનું સારું છે, જૈન દેરાસરો છે, અભયારણ્ય જેવું છે, નદી સારું છે, અને સ્પેશિયલી જે ટ્રેકિંગ કરવા માગતા હોય, જે દૂર દૂર જવા માગતા હોય, એમને ના જવું હોય તો નજીકમાં સારો એક ઓપ્શન છે. અહીંયા હોર્સ રાઇડિંગ બી આવી જાય છે, નદી કિનારાનું સૌંદર્ય બી આવી જાય છે અને જોવા જેવું છે, એટલે એક ફેમિલી સાથે આવવા જેવું છે અને બહુ સુંદર જગ્યા છે. હર્ષ વ્યાસ. પોરોના જંગલો અને પર્વતોની સુંદરતા એ પ્રવાસીઓ માટે આકર્ષણ છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં વધતી જતી પ્રવાસીઓની ભીડને લઈને હવે અહીં પ્રવાસીઓને આકર્ષવા માટે હવે આ વિસ્તારમાં દર વર્ષે સુધારા વધારા કરતા રહે છે અને જેને લઈને હવે અહીં પ્રવાસીઓની સંખ્યા વધતી રહે છે. અમદાવાદ અને મધ્ય ગુજરાતના અનેક પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્યને માણવા માટે આવે છે અને પ્રવાસીઓ કલાત્મક જૈન મંદિરોના શિલ્પકામને જોઈને અને આસપાસમાં રહેલા નદી અને ઝરણાને જોઈને પણ પ્રવાસીઓ પણ હરખાઈ જાય છે. અહીં પાણી સાથે રમવાની અને કુદરત સાથે મસ્તી કરવાની જાણે કે હૃદયને સ્પર્શી જતી હોય છે અને એટલે જ અહીં એકવાર આવતા પ્રવાસી ફરીથી અહીં અચૂક આવતા હોય છે અને જેટલે આ સ્થળ પર જાણે કે ભક્તોની ભીડ વધતી જ જાય છે. પ્રતિદિન 10,000થી વધુ લોકો હાલ પોરો ફોરેસ્ટ વિસ્તારની મુલાકાત લેતા હોય છે અને પોરોને હવે એક ખાસ ઓળખ પણ ઉપસી રહી છે. હું અહીંયા બરોડાથી આવી છું. ફેમિલી સાથે વન ડે પિકનિક માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે. મેં સાંભળ્યું હતું કે અહીંયા હોર્સ રાઇડિંગ ને પાણીનો સ્પોર્ટ્સ ને બધું બહુ ફાઇન છે, સો અમે ડિસાઇડ કર્યું કે અમે લોકો અહીંયા એક દિવસ માટે આવીશું. બટ અહીંયા સિરિયસલીમાં બહુ મજા આવે છે. વન ડે પિકનિક માટે તો આ બહુ જ સારો સ્પોટ છે. અહીંયા હોર્સ રાઇડિંગ, એ પાણીની રાઇડ્સ, ટ્રેકિંગ ને બધું બહુ જ ફાઇન છે. તો પ્રવાસીઓ માટે જાણે કે ગુજરાતમાં ભરપૂર પ્રવાસી સ્થળો છે અને એટલે જ રાજ્ય સરકાર પણ હવે પ્રવાસીઓને ગુજરાતમાં ખેંચી લાવવા માટે ટુરિઝમ પ્રયાસ કરે છે. પણ હવે ગુજરાતના જ પ્રવાસીઓ હવે ગુજરાતમાં જ હરીફરીને મોજ કરી શકે એવા સ્થળો કુદરતે જ ભેટ આપ્યા છે. લલિત ડામોર, ZSTV, વિજયનગર. અમે અમદાવાદથી ફેમિલી સાથે વન ડે પિકનિક માટે આવ્યા છીએ. હું આમ તો હું સાબરકાંઠાની છું, પણ આ આટલી સરસ જગ્યા છે એનો મને ખ્યાલ જ નહોતો. એમ આ હું બીજી વાર આવી, પણ એટલી બહુ જ મસ્ત જગ્યા છે કે વારે ઘડી આવવાનું મન થાય. બહુ જ એન્જોય કર્યો.